વિરામ બાદ આપનું સ્વાગત છે. જામનગરમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની અછત. જામનગરના વોર્ડ નંબર 1 માં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા. છેલ્લા કેટલાક દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી આપવાનું ન આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ત્યારે દુર્ગંધવાળું પાણી આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. બેડી વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન. જામનગરમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યા ઠેરની ઠેર છે. તંત્રના પાપે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના બેડી વિસ્તારમાં આપને પહોંચ્યા છીએ, જ્યાં એ દ્રશ્યો સામે આવ્યા છે કે આ કોઈ કચ્છનો જે વિસ્તાર હોય તેવા દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે કે કોઈ જે પાણી માટે જે લોકો ઝંખતા હોય તેવા કચ્છના દ્રશ્યો હાલ અહીંયા જામનગર મહાનગરપાલિકા વિસ્તાર છે ત્યાં તાજા થઈ રહ્યા છે. ત્યાં નાના બાળકોથી માંડીને જે મોટી મહિલાઓ છે તે પાણી માટે જે ટાંકો આવે છે તેમાં લાઈન પણ લગાવે છે. તો ક્યાંક ને ક્યાંક નાની બાળાઓ છે, હાલની પોતાની ઉંમર નાની હોવાથી રમત ગમતની જગ્યાએ જે પાણીનો ટાંકો આવે છે તેમાં પાણી ભરવા માટે પણ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર. વધુ માહિતી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા હિરેન પરમાર. હિરેન, જે પ્રકારે ઉનાળાની શરૂઆત થતા પહેલા જ જામનગરમાં પાણીની અછત સર્જાની શું માહિતી? જી, આજે ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર મહાનગરપાલિકા છે તેનો જે વોર્ડ નંબર 1 વિસ્તાર જે બેડી વિસ્તાર આવેલો છે ત્યાં હાલ પાઇપલાઇન પણ નાખવામાં આવી છે, પાણી પણ આવે છે. તેમ છતાં જેએમસી દ્વારા ત્યાં પાણીના ટાંકા મોકલવા પડી રહી છે. તો ક્યાંક ને ક્યાંક પાણીની અછત પણ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકા દ્વારા બેદરકારી એ પણ સામે આવી રહી છે કે 10 વર્ષથી જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તેમાં પાણી તો ક્યારેક ક્યારેક આવે છે, તેમાં પણ જે પાણી આવે છે તે ગટરવાળું પાણી આવતું હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી અજય, હિરેન, લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે કોઈ નિવેદન આવ્યું છે કે અધિકારીનું, કોઈ જવાબદાર વ્યક્તિનું? હજી સુધી તો કોઈ અધિકારીઓના નિવેદન સામે નથી આવ્યા, પણ જે આ સ્થાનિક ઓપરેટરો સાથે પણ વાત કરી હતી જેને પણ જણાવ્યું હતું કે અનેક વખત જે સામાન્ય સભા હોય છે, જનરલ બોર્ડ હોય છે, તેમાં આ વિસ્તારના જે કોઓપરેટરો છે તેના દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તાર છે ત્યાં જે પ્રાથમિક સુવિધાથી ઘણા લાંબા સમયથી અભાવ હોય તેવું પણ સામે આવ્યું છે કે વિકાસને ઝંખી આ જે જામનગરનો આ વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક વિકાસ ઝંખી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. બિલકુલ હિરેન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.